જામનગર જિલ્લાના કારાવાર તાલુકાના ચારણ પીપળિયા ગામે નબદાની સૌની યોજના પાઇપલાઇનને મે 2019માં નાખવામાં આવી હતી, જે આજે કોન્ટ્રાક્ટરના પાપે સ્થાનિક ખેડૂતોના ખેતરમાં આશરે 4 ફૂટ ઊંડી નાખેલ પાઇપલાઇન જમીનની બહાર નીકળી આવતા ખેડૂતોમાં રોષ ભળાયો હતો. કાલાવડના ચારણ પીપરિયા ગામે 2019માં નર્મદા સૌની યોજનાની પાઇપલાઇન નાખવાનો કોન્ટ્રાક્ટ અમદાવાદની કંપનીને આપેલ, જેને પેટા કોન્ટ્રાક્ટ જામનગરની સ્વામિનારાયણ ઇન્ફા કંપનીને આપેલ હતો. પરંતુ જ્યારે લાઇન નાખવાનું શરૂ કર્યું ત્યારે વ્યવસ્થિત કામ ન કરતા હોવાથી ગામ લોકોએ વિરોધ કરીને કાલાવડ તાલુકા મામલતદાર અને જામનગર જિલ્લા કલેક્ટરને ઇમેલ કરીને જાણ કરવામાં આવી હતી અને કલેક્ટરશ્રી દ્વારા જે તે સમયે યોગ્ય કામગીરી કરવા સૂચના પણ આપી હતી અને ગ્રામજનોને આ બાબતથી ટેલિફોનથી જાણ કરી હતી. છતાં પણ પાઇપનું યોગ્ય કામ કરેલ ન હોવાનું ગામ લોકોએ કહ્યું હતું. ત્યારે આજે સવારે ગામના ખેડૂતો રણછોડ તુલસી રામાણી, વસરામભાઈ ગઢવી, દુલાભા ગઢવી, નરસિંહ પોપટ રામાણી, રંભાબેન કરશનભાઈ રામાણી, સંજય કરશન રામાણી અને રણછોડ હંસરાજ સોરઠિયાના ખેતરમાં ડોટેલ નમદા પાઇપલાઇન બહાર નીકળી ગઈ હતી અને આ તમામ ખેડૂતોના ખેતરોમાંથી આશરે 1000 મીટર લાંબી લાઇન બહાર નીકળી ગઈ હોવાની જાણ જવાબદાર અધિકારીઓને કરવામાં આવી હતી. સંજયભાઈના ખેતરમાં ગેસની લાઇન પણ જમીનમાં ઉતારવામાં આવી છે, પરંતુ હાલ આ બંને લાઇન વચ્ચેનું અંતર ફક્ત 2 ફૂટ જ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ઝડપથી અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવશે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે, તે તો આવનારો સમય જ બતાવશે. હર્ષલ ખંડેરિયા, જયશ્રી વિ, જામનગર. ધાંધલ પીપળિયા ગામે સૌની યોજના નર્મદાની જે પાણીની પાઇપલાઇન હેઠળ જે નાખવામાં આવી છે, ત્યારે ઉનાળાની અંદર જે આ પાઇપલાઇન નાખવામાં આવી છે આ જ વર્ષે અને અત્યારે ચોમાસા દરમિયાન આ પાણીની જે પાઇપલાઇન છે એ બહાર નીકળી ગઈ છે. ઉનાળામાં આ પાણીની પાઇપલાઇન જ્યારે નખાતી હતી ત્યારે ખેડૂતોએ બધાએ કોન્ટ્રાક્ટરને વાત કરેલી અને કહેતા, પણ કોન્ટ્રાક્ટર એવા ધાકધમકી અપાવતા કે આ તમારે જવું હોય ને જાઓ, આ લાઇન અમારી રીતે જેમ નખાતી હશે તેમ જ નખાશે. અને કલેક્ટરમાં, મામલતદારમાં, સ્વામિનારાયણ ઇન્ફ્રામાં અને મેગા કંપનીમાં પણ જાણ કરેલી, અત્યારે પણ જાણ કરેલી, આજે આજ સુધી કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ અધિકારી જોવા આવેલ નથી. અત્યારે બબે ફેરા ખેડૂતોએ વાવેતર કરેલા હતા તે પણ નિષ્ફળ ગયા અને આ પાણીની પાઇપલાઇન જે બહાર આવી ગઈ, આજુ ફેરે પણ આ આ પાકમાં પણ નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. આ પાણીની પાઇપલાઇન છે રણછોડભાઈ તુલસીભાઈ રામાણીના ખેતરમાં, પછી 6 ખેડૂતોના ખેતરમાંથી માંડીને 1 કિલોમીટર 1.5 કિલોમીટર આ પાણીની લાઇન જે છે નર્મદાની લાઇન ઉપડી ગયેલ છે અને હજી હાલ ઉપડવાનું પણ આગળ આગળ ચાલુ છે. આગળ જે ગેસની લાઇન છે ત્યાં સુધી પહોંચી ગઈ છે અને ગેસની લાઇન પણ ઉપડવાની તૈયારીમાં છે. આજ સુધી, હજી અત્યારે સુધી કોઈ અધિકારી કે કોઈ કોન્ટ્રાક્ટર અહીં જોવા પણ આવેલ નથી અને હાલ ખેડૂતોને પણ આ નુકસાની ભોગવવાનો વારો પણ આવ્યો છે. થઈ ગઈ મોટી નદી, નદી પણ નદી જેવું કામકાજ થઈ ગયું છે. હવે પણ જો વધારે વરસાદ આવે તો ઉપરથી જે પાણી આવે તો આ પાણી એમને ખુલ્લાની અંદર જો આ પાણીમાં જાય તો વધારાની પણ નુકસાની ખેડૂતોને થઈ શકે છે.